કોલકાતાની આર્ચીકર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટરની સાથે દુષ્કર્મ હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દેશભરમાં ડોક્ટરોમાં રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે સુરત શહેરમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા છે અને ડોક્ટરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મહિલા ડોક્ટર અને તેના પરિવારને ન્યાય મળે તથા આરોપીની કડક સજા થાય તે માટે નવી સિવિલ અને સ્વિમેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ને ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. આજે આઈએમએ દ્વારા શનિવારે સવારે મહારેલી કાઢવામાં આવી હતી. મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યા જેવા જધન્ય અપરાધને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સુરત બ્રાન્ચ દ્વારા આજે શનિવારે સવારે 6 વાગ્યાથી તારીખ 18 મેની સવાર સુધી સુરત શહેરના તમામ ડોક્ટરો એક દિવસ 24 કલાક પ્રતિ હડતાળ પાડીને વિરોધ નોંધાવશે અને ડોક્ટરો પોતાની બધી મેડિકલ સર્વિસ બંધ રાખશે. જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. તેમજ શનિવારે સવારે 9 વાગે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સવારે 10:30 વાગે આઈએમએ સહિત વિવિધ ડોક્ટરો, એસોસિએશનના 500 થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સહિતના લોકો એકત્ર થઈ નવી સિવિલ ખાતેથી રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલી થકી ડોક્ટરો દ્વારા પીડિતા ડોક્ટરને ન્યાય અપાવવાની અને ગુનેગારને કડકમાં કડક સજા થાય તેવી માંગણીઓ કરવામાં આવી હતી. રેસિડેન્ટ ડોક્ટરની હડતાળની પગલે ખાસ કરીને નવી સિવિલ અને સ્વિમેર હોસ્પિટલમાં ઓપીડીની બહાર દર્દીઓની કતારો જોવા મળી રહી છે, જ્યારે આ ઘટનાને પગલે ડોક્ટરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોલકાતામાં મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યાની ઘટનાને પગલે દેશભરના ડોક્ટરોમાં રોષ ફેલાયો છે, ત્યારે સુરત શહેરમાં નવી સિવિલ અને સ્વિમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે અને ન્યાય માટે માંગણી કરી રહ્યા છે. સિવિલ અને સ્વિમેર હોસ્પિટલના ડોક્ટરોએ આજે એટલે કે બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી હતી અને પોતાના કામથી અળગાઈ રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવી રહ્યા હતા, જ્યારે સ્વિમેર હોસ્પિટલમાં ડી બ્લોકની બહાર ભેગા થયા હતા, ત્યારે હોસ્પિટલની વ્યવસ્થા પ્રભાવિત નહીં થાય અને દર્દીઓની હાલાકીઓનો સામનો કરવો નહીં પડે તે માટે ટીચર્સ, ડોક્ટર્સ, એપી એસોસિએશન સહિતના સિનિયર ડોક્ટરો ઓપીડીમાં ફરજ બજાવી રહ્યા છે. હું ડોક્ટર અશ્વિની શાહ, હું સુરત પીડિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી છું. અત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કઈ રીતે રેલી કાઢવામાં આવી અને આનો ઉદ્દેશ્ય શું હતો? હા, તો આ જે કેસ આપણને બનાવ બન્યો છે જેને માટે આખો દેશ ઘણો દુઃખ અનુભવે છે. તો એઝ અ ફિમેલ તરીકે હું એમ કહીશ કે જ્યારે મહિલા તબીબ ડ્યુટી પર જાય છે ત્યારે એને માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની સેફ્ટી અને સિક્યોરિટી, અને જ્યારે આવો બનાવ બને છે એ ખૂબ જ શરમજનક અને દર્દનાક વાત છે. તો આજની રેલીનો ઉદ્દેશ્ય મુખ્ય એ જ છે કે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ કે જ્યારે ફિમેલ તબીબ, આજે 50% કરતાં વધારે ફિમેલ ડોક્ટર્સ ગવર્મેન્ટમાં સર્વિસ આપે છે અને 90% કરતાં વધારે નર્સિંગ મહિલાઓ પણ એમાં સેવા આપે છે, તો આ સમય દરમિયાન ગવર્મેન્ટની એ જવાબદારી બને છે કે અમને દરેકને, ફિમેલ મહિલાને સેફ્ટી અને સુરક્ષિત એટમોસ્ફિયર આપે. મહિલા સશક્તિકરણની સરકાર વાત કરે છે અને આને કઈ રીતે, આ ઘટનાને એ બેને કઈ રીતે ભૂલવો છે? મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ મને મારું કેવું એટલું જ છે, વાતો કરવી અને એક્શન લેવી એ બંને એક અલગ વસ્તુ છે. જ્યારે તમે રિયાલિટીમાં અત્યારે જે અંદર વાતો થઈ કે ઘણી વખત જે VIP પર્સન હોય છે અને ઝેડ લેવલની સિક્યોરિટી આપવામાં આવે છે, તો આવી સિક્યોરિટી કેમ ફિમેલ મહિલાને આપવામાં નથી આવતી? જ્યારે એ જે પણ એટમોસ્ફિયરમાં આજે જે મહિલા તબીબ ક્યાં તો કોઈ પણ નર્સિંગ સ્ટુડન્ટ જ્યારે એ કામ કરવા માટે આવે છે ત્યારે એ ભવિષ્યને સાકાર કરવા માટે આવે છે અને ઘણા બધા સપના લઈને આવે છે અને જ્યારે આવી ઘટના કે આવો બનાવ બને છે એ સમય દરમિયાન એની અને એના ફેમિલીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. તો આ સમય દરમિયાન મારું એવું કહેવું છે કે જ્યારે તમે ફિમેલને સેફ અને સુરક્ષિત એટમોસ્ફિયર આપો છો તો એની જે કામ કરવાની ક્ષમતા છે એ બમણી થઈ જાય છે. તો તમે એ વસ્તુ ખાલી વાતો કરવાની જગ્યાએ એ વસ્તુ કરીને બતાવો તો વધારે સારું છે. ઘટના ઘટ્યા પછી બી ન્યાય નથી મળ્યો એને કઈ રીતે? હું ડોક્ટર નિર્મલ ચોડિયા, બાળ રોગ નિષ્ણાત સુરત. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી એક રેલીનું આયોજન મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલથી કલેક્ટર ઓફિસ સુધી કરવામાં આવ્યું, જેમાં 1500 થી 2000 ડોક્ટરો, નર્સિસ, સુરતના બીજા સામાજિક એસોસિએશનોએ ભાગ લીધો મોટા પ્રમાણમાં અને દરેકે પોતાનો આક્રોશ અને ગુસ્સો અને દુઃખ અને દર્દ આ રેલીમાં વ્યક્ત કર્યું. અને માંગણી એ જ છે કે પહેલી વસ્તુ પીડિતાની સાથે જે વસ્તુ બની, જે ઘટના બની, એના પરિવારને જેમ મને તેમ જલ્દી ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના બને નહીં બને એના માટે સરકાર પૂરેપૂરી સુરક્ષા દરેક આરોગ્ય કર્મીને પ્રોવાઈડ કરે એ અમારી માંગણી છે.